છો? અરે તને કઈ યાદ રહેતું જ નથી કેમ? 24 એપ્રિલે રોજ રામનવમી નથી ઉજવવાની, અમે એની તૈયારી માટે ભેગા થયા છીએ. અને તારે પણ ભાગ લેવાનો છે. આપણે બધા સૌ ભેગા મળીને આ જન્મોત્સવ ઉજવીશું. અરે વાહ, સાચે હું તો ભૂલી ગઈ હતી. સારું થયું તમે મને યાદ કરાવ્યું. એક વાત કહું, રામનો જન્મોત્સવ છે માટે હું કેક બનાવી લઈ આવીશ. પછી આપણે બધા ભેગા મળીને રામની હેપી બર્થડે મનાવીશું. અરે બકા, તું તો સાવ અક્કલથી ગઈ. રામ જન્મોત્સવ ઉજવવાનો છે, હેપી બર્થડે નહીં. હા, જવા દો, જન્મોત્સવ ઉજવીશું બસ. પણ મારી મમ્મી બહુ જ સ્વાદિષ્ટ કેક બનાવે છે, માટે હું જ કેક લઈ આવીશ. પછી આપણે રામની જન્મોત્સવ ઉજવીશું. જો પાછો કર્યો ને પપ્પા, તને આડુંડું કર્યા વગર કઈ ચાલતું જ નથી. ભગવાન રામના જન્મ મહોત્સવમાં કેક કાપવાની ન હોય, સમજ પડી? કેક તો વિદેશી વસ્તુ છે. ભગવાન રામનો જન્મ થયો ત્યારે આ સંસ્કૃતિ વિદેશોમાં પણ જન્મી ન હતી. જો તમે બધા આમ મારી પાછળ પડશો તો મારે કઈ રામનવમી બમની ઉજવવી નથી, તમે તમારી જાતે ઉજવી લેજો. અરે બકા, તને રિચાર્જ તો બહુ સારું આવે છે. ચાલ જો બધું બંધ કર, અમે તારી મજાક નથી કરતા, પરંતુ તને સમજાવી રહ્યા છે. રામનવમી આપણો પોતાનો તહેવાર છે, એમાંય આપણે ઉદા ભક્તો તો આપણી પોતાની આગવી પ્રથાથી આ તહેવાર ઉજવીએ છીએ. અરે તમને બધાને તો ખબર જ હશે ને કે આપણે ત્યાં રામ જન્મોત્સવ હોય કે અન્ય કોઈ ઉત્સવ હોય, દરેક વર્ષમાં સુખડીનો જ પ્રસાદ હોય, નહીં કે કેક. અને સુખડી તો મારી અતિ પ્રિય વાનગી છે. વાહ બાપુ, મજા પડી જશે. તો પહેલા એ કહો કે સુખડીનો પ્રસાદ કોણ લાવશે? અને જુઓ, મારી મજાક ઉડાવી નહીં. અરે બકા, આપણે સૌ મિત્ર છીએ અને ભેગા મળીને આનંદ પ્રમોદ કરવાનો છે, એમાં ખોટું નહીં લગાડવાનું. પણ મારા પપ્પા તો એમ કહેતા હતા કે ભગવાન જન્મ લેતા નથી, તેમનો જન્મ ન હોય. તમે કે તમે જન્મ ઉત્સવની વાત કરી એટલે મેં કેકની વાત કરી. બહુ જ સારી વાત છે. હા, પણ મને આ તો મને ના સમજાયું કે જન્મોત્સવ ઉજવવાનો અને કેક નહીં કાપવાની. જુઓ, હું કઈ જ્ઞાની નથી, પરંતુ મારી સમજ પ્રમાણે કહું તો ઈશ્વરનો જન્મ ન હોય, ઈશ્વર અવતાર ધારણ કરે એમ જ કહેવાય. જન્મ લેવો અને અવતાર ધારણ કરો એ શું છે એ પહેલા સમજવું પડે, એ બંને વચ્ચે ઊંડો ભેદ છે. તો તમે મને મૂર્ખ સમજો છો? આ તફાવત તો હું ક્યારની જાણું છું, એટલે જ મેં કેકની વાત કરી. ભગવાન ધર્મના સ્થાપન હેતુ આ જગતમાં આવે તેને જન્મ ના કહેવાય, તેને અવતાર કહેવાય. એટલે તને બધી જ ખબર હતી એમ ને? તું તો મને મામા બનાવી ગયો. ના મિત્રો, એમ નથી. આપણે સૌ સાથે મળીને રામ જન્મોત્સવ ઉજવીશું, અને હું કેક નહીં પણ સુખડીનો પ્રસાદ લાવીશ. પણ આપણે તો અવતારવાદમાં તો માનતા નથી, પછી આ જન્મોત્સવ અને અવતારવાદના પદો ગાવાના એ વળી કેવું? આપણી પુસ્તકમાં પણ ઘણા બધા પદો આપેલા છે, પણ મને પણ આ વાતની બહુ સમજ ન પડી. એ ક્યાંથી પડે? તમે તો મારી મજાક ઉડાવવાના મૂડમાં હતા ને. હું તો મારા દાદા પાસેથી આપણા રીતિ રિવાજો અને ઉત્સવની બધી જ માહિતી લીધી છે. એટલે તું અમારી પરીક્ષા લેતો હતો? સાવ એમ નહીં, પણ સમજાવ જીવનજી મહારાજે ઉદા ભક્તોને સમન્વયનો ધર્મ સમજાવ્યો છે, અર્થાત આકાર નિરાકારનો સમન્વય. અચ્છા, એટલે એમ કે આપણે આકાર સ્વરૂપ રામના પદો ગાવાના, પણ બાહ્ય કોઈ પૂજા નહીં કરવાની. પણ પહેલા તું મને એમ સમજાવ ને કે તું વચમાં કેક કેમ લઈ આવ્યો? કેમ, તારા મોઢામાં પાણી આવી ગયું? તને ખાવાનું મન થયું લાગે છે. તારી વાતમાં ખાવાની વાત આવે આવે ને આવે જ. એક કામ કરો, પહેલા કેક ખવડાવી દો, નહીં તો તને એલર્જી નહીં આવે અને કાર્યક્રમમાં મજા નહીં આવે. જવા દો, મારે વાત નથી કરવી, હું જતી રહીશ. હા, અરે અરે બધા સમજો, મનુષ્ય જન્મે છે અને તેને આપણે ગણી પણ શકાય છે કે એના કેટલા વર્ષ થયા. પણ ઈશ્વર માટે આપણે કહી શકીશું કે આ રામનો કેટલામો જન્મ દિવસ છે? કોઈને યાદ હોય તો કહો. વાત મુદ્દાની કહી. ની તો તું જ પૂરી કર, ની તો કેક ખાવાની વાત વચ્ચે આવી જશે. વિદેશોમાં જન્મદિવસની ખુશીમાં કેક કાપીને આનંદ મનાવવામાં આવે છે. ભારતીયો પણ તેનું અનુકરણ કરતા થયા. આ તો આનંદમાં એક ઉત્સવનો વધારો થયો.
પરંતુ ભક્ત કવિઓ દ્વારા લખાયેલા પદો ગાઈને આપણે આનંદ માણીએ. જીવનજી મહારાજની પ્રણાલિકા મુજબ આપણે શાક પાક મળી ભોજન પાઓ ગાય ગાઈને ભોજન અને ભજન કરીએ છીએ. અંતે સુખડીનો પ્રસાદ તુલસી અર્પણ કરીને આરોગીએ છીએ. હા, શું સમજ્યા? પણ મને કેક કોણ ખવડાવશે? બધા હશે, ચાલો તારે સૌને રામ કહો.